નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓનલાઈન એજ્યુકેશન નીલકંઠ સ્કૂલ મોરબી આપ સૌનું સ્વાગત કરે છે. ધોરણ 4 વિષય હિન્દી સ્વાપોથીમાં આપણે પાઠ 4 નો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પાઠ 4માં ક્રિયાઓનો અભ્યાસ કર્યો હતો. તો આજે વિદ્યાર્થી મિત્રો, હિન્દી સ્વાપોથીમાં પાના નંબર 11 ઉપર જો બધા, એમાં પણ આજે આપણે ક્રિયા વિશે ભણવાનું છે. ક્રિયાઓ કોને કહેવાય તેના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. નાચના એટલે કે નાચવું. મોર નાચે છે. મોર શું કાર્ય કરે છે? તો કે નાચે છે. તો એને શું કહેવાય? ક્રિયા કહેવાય. આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા ને, કોઈ પણ કાર્ય કરતું હોય તે બતાવવામાં આવે તેને ક્રિયા કહેવામાં આવે છે. અત્યારે મોર શું કરી રહ્યો છે? તો કે નાચે છે. તો નાચે છે તે ક્રિયા છે. ખેલના એટલે કે રમવું. બચ્ચે ખેલતે હે. બાળકો રમે છે તે ક્રિયા બતાવે છે. એના પછીનું છે દેખના એટલે કે જોવું. વિદ્યાર્થી મિત્રો, તમે ટીવી જોવો છો, મોબાઈલ જોવો છો ને, મોબાઈલમાં વાર્તા જોવો, પછી બાળગીત જોવો, તે શું કહેવાય? જોવાનું કાર્ય કર્યું કહેવાય. આપણે ટીવી જોવી તો એ શું કહેવાય? ક્રિયા કહેવાય. તમે રમવા જાઓ, રમત રમો, એને પણ ક્રિયા કહેવાય છે. તમે ટીવી જુઓ, એ પણ ક્રિયા છે. તમે કાર્ય કરતા હોય તે બતાવવામાં આવે તેને ક્રિયા કહેવાય. દાદાજી ટીવી જોવે છે તો એ ક્રિયા કહેવાય. દાદાજી શું કરે છે? દાદાજી ટીવી જોવે છે. એના પછી છે સુનના. તો વિદ્યાર્થી મિત્રો, તમે બધાને ગીત સાંભળવું તો ગમે છે. આપણે ઘણી વખત ટીવીમાં ગીત સાંભળતા હોઈએ ને. સરસ. તો સુનના. લડકી એટલે છોકરી, ગાના એટલે ગાવું, ગાના એટલે ગીત, સુનતી એટલે સાંભળે છે. છોકરી ગીત સાંભળે છે. આપણને ગીત સાંભળવું ગમે ને? તો છોકરી છે ગીત સાંભળે છે. તો સાંભળે છે એ ક્રિયા કહેવામાં આવે છે. નીકળના એટલે કે નીકળવું, સૂરજનો ઉદય થવો. તો સૂરજ નીકળતા હે. સૂરજ છે, સવાર થાય એટલે સૂરજ છે એ આકાશમાં ઉગે છે. સૂરજ કઈ દિશામાં ઉગે વિદ્યાર્થી મિત્રો? તો કે પૂર્વ દિશામાં. તો સૂરજ ઉગે એ શું બતાવે છે? ક્રિયા બતાવે છે. સૂરજ નીકળતા હે. સૂરજ ઉગે છે, સૂરજ નીકળે છે, તો એ ક્રિયા બતાવી કહેવાય. એના પછીનું છે છીપના એટલે કે સંતાવું. શું થાય?
સંતાવું. આપણે રમત રમતા હોય ત્યારે સંતા કુકડી રમીએ છીએ ને ત્યારે આપણે સંતાઈ જઈએ છીએ, એને સંતાવું કહેવાય. ચોર પેડ કે પીછે સિપતા હે, અહીંયા ચોરની વાત કરવામાં આવેલી છે. ચોર એટલે ચોર, પેડ એટલે ઝાડ, પીછે એટલે પાછળ, ઝાડની પાછળ સંતાવું. ચોર છે તે ઝાડની પાછળ સંતાઈ જાય છે. તો સંતાવું શું બતાવે છે? ક્રિયા બતાવે છે. એના પછીનું છે ઉડના. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ છે પંખીઓ ઉડે છે આકાશમાં. તો પંખી ઉડે છે એ શું કરે છે? તો કે ક્રિયા કરે છે. ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તો ઉડવું શું બતાવે છે? ક્રિયા. કબૂતર ઉડતા હે, કબૂતર ઉડે છે. અહીંયા પંખીઓ છે ઉડે છે એ ક્રિયા બતાવે છે. એના પછીનું છે નેક્સ્ટ ગીરના. ગીરના, જો તમને ઝાડનું ચિત્ર આપેલું છે, ઝાડમાં ઘણી બધી કેરી છે. કેરીને આપણે શું કહીએ હિન્દીમાં? આમ. તો ઝાડ ઉપરથી એક કેરી નીચે પડે છે, નીચે પડવું એ શું બતાવે છે? ક્રિયા. તો આમ ગીરતી હે, કેરી નીચે પડે છે, નીચે પડે છે તે ક્રિયા બતાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, નાચના, ખેલના, દેખના, સુનના, નીકળના, સીપના, ઉડના, ગીરના જેવા શબ્દો છે તે ક્રિયા બતાવે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછીનું પાછળ આપણે પેજ ભણવાનું છે. પાછળનું પેજ ફેરો બધા અને એમાં ધ્યાન આપો. પન્ના નંબર 12 ઉપર બોલના. બોલના એટલે કે બોલવું. શિક્ષક બોલતે હે, શિક્ષક એટલે કે શિક્ષક અથવા સાહેબ પણ કહી શકીએ આપણે, શિક્ષક પણ કહી શકીએ. શિક્ષક બોલતે હે, શિક્ષક બોલે છે. તો શિક્ષક જે બોલે છે એ શું બતાવે છે? ક્રિયા બતાવે છે. એના પછીનું છે નેક્સ્ટ રોના. બાળક રોતા હે, છોકરો શું કાર્ય કરી રહ્યો છે? રોવાનું. જે રોવાનું કાર્ય કરે છે, રડે છે તે ક્રિયા બતાવે છે. બાળક રોતા હે, બાળક એટલે કે બાળક, બાળક રોવે છે. રોવાનું, રોવે છે તે ક્રિયા બતાવવામાં આવે છે. રોના એટલે રડવું. મિલના. મિલના, મિલના એટલે કે મળવું, પ્રેમથી ભેટવું, વહાલ કરવું. તે આપણે વિદ્યાર્થી મિત્રો એકબીજા દોસ્તાને મળે તો કેવા પ્રેમથી અરખાઈ જાય, એકબીજાને જોઈને ખુશ થઈ જાય અને એને મળે છે, ભેટે છે. દોસ્ત મિલતે હે, મિત્ર મળે છે, એકબીજાને ભેટે છે. તો એકબીજાને મળવું એ શું બતાવે છે? ક્રિયા બતાવે છે. એના પછી છે પૂછના. પૂછના, પૂછના એટલે કે પૂછવું, કંઈક પ્રશ્ન કરવો. તે મીના પૂછતી હે, મીના પ્રશ્ન પૂછે છે.
तो प्रश्न पूछवो ए पण क्रिया बतावामां आवे छे। पूछना एटले पूछवू। मीना पूछती है, पूछती है ये क्रिया बतावामां आवे छे। काटना, काटना, काटना एटले के कापवू, कापवू छे ते पण क्रिया बतावे छे। केम क्रिया बतावे छे? जो माँ सब्जी काटती है, माँ सब्जी काटती है, माँ शू कार्य करे छे? तो के माँ शाक सुधारे छे। सब्जी एटले के शाकभाजी, काटती एटले के कापे छे। माँ शाकभाजी कापे छे, तो कापे छे ते क्रिया बतावामां आवे छे। एना पछीनु छे नेक्स्ट, देना, देना એટલે કે દેવું। જો એક ટપાલી છે તે ટપાલ દેવા માટે ઘરે ઘરે જાય છે, તો શું કાર્ય કરે છે? ટપાલ વેચવાનું કાર્ય કરે છે, ટપાલ આપવાનું કાર્ય કરે છે। એને ટપાલીને હિન્દીમાં શું કહેવાય? ડાકિયા। અને ટપાલને શું કહેવાય? ડાક। ડાકિયા એટલે ટપાલી, ડાક એટલે ટપાલ દે देता એટલે દેવી। ડાકિયા ડાક દેતા હે, ટપાલી ટપાલ દે છે અથવા આપે છે। તો દેના શું બતાવે છે? કાર્ય બતાવે છે। જો દેનાનું તમે વાક્યમાં લખશો એટલે દેતા થઈ જશે। રોના, રોનાનું વાક્ય લખી એટલે રોતા। પૂછના તો પૂછતી, એવા પાછળ જેમાં ક્રિયામાં ના લાગે છે, ત્યારે શબ્દમાં ના લાગતો હોય ત્યારે વાક્યમાં આપણે જ્યારે વાક્ય લખી છીએ ત્યારે તેમાં નો શું થઈ જાય છે? તો શું બને છે? તો અહીંયા જો બતાવે છે, ડાકિયા ડાક દેતા હે, ટપાલી ટપાલ આપે છે। નો તો બની જાય છે વાક્યમાં। બાકી રોના, પૂછના, દેના, કાટના, મિલના, બોલના એ બધા શબ્દો છે તે ક્રિયા બતાવે છે। એના પછીનું છે નેક્સ્ટ, ખેલના, સોરી વિદ્યાર્થીને, ખોલના, ખોલના। રાઘવ દરવાજા ખોલતા હે, દરવાજા એટલે બારણું। રાઘવ છે છોકરાનું નામ છે, ખોલના એટલે ખોલવું, બારણુંને ઉગાડવું અથવા ખોલવું પણ કહી શકાય, બારણુંને ઉગાડવું પણ કહી શકાય। તો રાઘવ બારણું ખોલે છે। જો શબ્દમાં ખોલના લખેલું છે અને વાક્યમાં શું લખ્યું છે? ખોલતા, તો નોનું શું બનશે? તો રાઘવ દરવાજા ખોલતા હે, રાઘવ બારણું ખોલે છે। એના પછીનું છે બંધ કરના। હવે બીજું શું બતાવે છે કાર્ય આપણને? તો કે બારણુંને બંધ કરવું। બાદલ દરવાજા બંધ કરતા હે, બંધ કરના એટલે બંધ કરવું, બારણું કમાડને બંધ કરી દેવું। બાદલ દરવાજા બંધ કરતા એટલે વાંસી દેવું, કમાડને બંધ કરી દેવું। તો બાદલ બારણું બંધ કરે છે, કરનાનું શું થઈ ગયું? કરતા। બાદલ દરવાજા બંધ કરે છે, સોરી બાદલ દરવાજા બંધ કરતા હે, બાદલ દરવાજો બંધ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, નાચના, ખેલના, દેખના, સુનના, નિકલના, છીપના, ઉડના, ગીરના, બોલના, રોના, મિલના, પૂછના, કાટના, દેના, ખોલના અને બંધ કરના આવા બધા જ શબ્દો ક્રિયા બતાવે છે।
શું શું કાર્ય કરે છે તે બતાવે છે એને ક્રિયા કહેવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી જ અભ્યાસ કરવાનો છે। તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં पाना नंबर दस पाकी बुक में एक बार लखू। तो विद्यार्थी मित्रों पाठ चार मा हिंदी स्वापोथी पाठ चार मा पाना नंबर दस छे ते तमारे एक वार पाकी बुक मा लखी नाखवानू छे। दस पाकी मा लखू। ફરી મળશું નેક્સ્ટ લેક્ચરમાં। ત્યાં સુધી આવજો બાળ મિત્રો।